નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલીને સંબોધિત કરી હતી, જેમાં તેઓએ પક્ષના ઉમેદવારો માટે મતદાનની માંગ કરતા નિવેદન આપ્યું હતું કે પ્રથમ વખત ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજાઈ છે. શ્રીનગરમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ બમ્પર મતદાન માટે જનતાનો આભાર માન્યો હતો, તેમજ રાહુલ ગાંધીની મહોબ્બત કી દુકાનના નિવેદન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ લોકોએ નફરતની દુકાનો ખોલી છે. તેઓએ સ્કૂલોમાં અચંપી યુવાનોને અભ્યાસથી દૂર રાખવા અને તેમના હાથમાં પથ્થરો આપ્યા હતા. મહત્વનું છે કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રથમ ચરણમાં ગત બુધવારે મતદાન યોજાયું હતું, જેમાં છેલ્લી 7 ચૂંટણીની તુલનાએ સૌથી વધુ 61.3% મતદાન નોંધાયું હતું. ત્યારે હવે રાજકીય નેતાઓ બીજા ચરણની તૈયારીઓમાં જોડાઈ ગયા છે, જેના ભાગરૂપે વડાપ્રધાને આજે કાશ્મીરમાં રેલીને સંબોધિત કરી હતી. કોંગ્રેસ, એનસી ઓર પીડીપી કે તીન ખાનદાન ફેલ હુએ થે. ઇન્હોને અપની સિયાસી દુકાન ચલાને કે લિયે દહાઈયો તક નફરત કા સામાન બેચા હૈ. કશ્મીર મેં જો સ્કૂલ જલાએ ગયે વો આગ ભી ઇનકે નફરત કે બજાર મેં હી બિકતી થી. આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે પીએમ મોદીએ કટરામાં રેલી કરી હતી અને આ દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું અને જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં કાશ્મીર ઘાટી કેટલી બદલાઈ ગઈ છે, તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી. વધુમાં કહ્યું કે અમે દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર દૂર કરી રહ્યા છીએ અને સાથે જ 370 કલમને લઈને પણ નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનનો એજન્ડા પાર નહીં થવા દઈએ. વધુમાં કહ્યું હતું કે આ ચૂંટણી જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય પસંદ કરવાની છે. કહ્યું કે કાશ્મીર અમારી આસ્થા અને સાંસ્કૃતિક ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અમને એવી સરકારની જરૂર છે જે આ બંને પાસાઓનું સન્માન કરી શકે અને તેને પ્રોત્સાહન આપી શકે. પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ કો ડંકે કી ચોટ પર કહ રહા હૈ. હમ જમ્મુ કશ્મીર મેં પાકિસ્તાન કે એજન્ડા કો લાગુ નહીં હોને દેંગે. દુનિયા કી કોઈ તાકત જમ્મુ કશ્મીર મેં આર્ટિકલ 370 કી વાપસી નહીં કરા સકતી. ભાઈઓ ઓર બહેનો, ભાજપા કે લીએ દેશ સે બડા કુછ નહીં હૈ. હમારી સબસે બડી પ્રાથમિકતા દેશ કા વિકાસ હૈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 20 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના પ્રવાસે છે, જ્યાં તેઓ પીએમ વિશ્વકર્મા કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પ્રગતિના 1 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવશે. અને આ સાથે જ પીએમ મોદી આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ યોજના અને પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના સહિત અનેક વિકાસ અને સ્ટાર્ટઅપ યોજનાનું પણ લોન્ચ કરશે. તેઓ મહારાષ્ટ્રના અમરાવતીમાં મિત્ર પાર્કનું શિલાન્યાસ પણ કરશે. આવતીકાલે શુક્રવારે સવારે 11:30 વાગે મહારાષ્ટ્રના વર્ધા પહોંચશે, જ્યાં તેઓ પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને લોન આપશે. અને તેઓ 1 વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. અમિત શાહ સરકાર મંત્રાલયના 100 દિવસમાં લેવામાં આવેલી પરિવારાત્મક પહેલોની શ્રેણીનું ઉદઘાટન કરવામાં આવ્યું, જે બાદ નવી દિલ્હીના
ઉસામાં ICAR કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સને અમિત શાહે સંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે પરિષદના મુખ્ય સત્ર દરમિયાન અમિત શાહે સરકાર દ્વારા સમૃદ્ધિ થીમ હેઠળ મંત્રાલય દ્વારા 100 દિવસ પહેલ શરૂ કરી. તેમણે અત્યાર સુધી આવરી ન લેવાયેલ ગામો અને પંચાયતોમાં 2 લાખ નવા MPACS પ્રાથમિક ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારીની રચના અને મજબૂતીકરણ, શ્વેત ક્રાંતિ 2.0 પર પ્રમાણભૂત કાર્યપ્રણાલી અને સરકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પણ માર્ગદર્શિકા પણ શરૂ કરી. ત્યારે સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે 1 સાથે 3 નવી પહેલો શરૂ કરવામાં આવી છે. શાહે ખાતરી આપી હતી PACS હવે બંધ થશે નહીં, શ્વેત ક્રાંતિ 2.0 મહિલા સશક્તિકરણનું માધ્યમ બનશે, મહિલાઓને રોજગારી આપવાનું પણ કામ કરશે. સહકારિતા કી કાર્યપ્રણાલિયા ઓર સહકારિતા કી સંસ્કૃતિ તીનો કો સમય અનુકૂળ બનાકર નયે સાંચે મેં ઢાલા જાય ઓર ઇસકે ઉપયોગ સે 140 કરોડ કી આબાદી વાલે દેશ કે અંદર રોજગારી કા એક એસી નઈ શરૂઆત કી જાય કે જીસકે આધાર પર ન કેવલ દેશ સંપન્ન મળે, એક હરેક વ્યક્તિ સ્વાભિમાન કે સાથ અપના જીવન જ્ઞાપન કર પાએ. ઓર ઉસ ઉદ્દેશો કે લેકર 3 સાલ મેં કામ હુઆ, 3 સાલ મેં લગભગ અબ તક 60 નયે ઇનિશિયેટિવ લીએ ગયે હૈ ઓર મેં માનતા હું કે એ 100 દિન મેં હમને જો 10 ઇનિશિયેટિવ લીએ હૈ વો 200 ઇનિશિયેટિવ સહકારિતા ક્ષેત્ર કો પરિપૂર્ણ બનાને મેં બહોત બડા યોગદાન લેંગે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ખુલ્લો પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસ અધ્યક્ષને જવાબ આપ્યો છે. જેપી નડ્ડાએ લખ્યું કે આદરણીય ખડગેજી, તમે જે પત્ર લખ્યો છે તે તમારા નિષ્ફળ ઉત્પાદનને ફરી એકવાર પોલિશ કરવાના પ્રયાસમાં લખ્યો છે, જેને રાજકીય મજબૂરીને કારણે જનતા દ્વારા વારંવાર નકારી કાઢવામાં આવતો હતો અને તેને બજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો તે વાંચીને મને લાગ્યું કે તમે જે કહ્યું તે વાસ્તવિકતા અને સત્યથી દૂર છે. ઉત્તરપ્રદેશની 10 વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. મિલ્કપુર વિધાનસભા બેઠક એ 10 બેઠકોમાંની એક બેઠક છે જ્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મિલ્કીપુર પહોંચ્યા હતા અને ત્યાં ભાષણમાં અગાઉની સરકારો ઉપર નિશાન સાધ્યું હતું. કહ્યું કે વર્ષ 2017માં માફિયાઓની સમાંતર સરકાર ચાલી રહી હતી. બાબુઓ ઘરની બહાર નીકળતા નહોતા, 12 વાગે ઉઠતા હતા. તેમણે અખિલેશ અને સપા પર જોરદાર પ્રહારો કર્યા હતા. વિકાસ ભી ચલ્લા હૈ, લોક કલ્યાણ ભી હૈ, સુરક્ષા કા બહેતર માહોલ ભી હૈ, તો સ્વાભાવિક રૂપ સે સમાજવાદી પાર્ટી કો ઓર કોંગ્રેસ કો પરેશાની હોગી હી, બહુજન સમાજ પાર્ટી કો પરેશાની હોગી હી, ક્યોંકિ જબ ઇન્હે મોકા મિલા થા ઇન્હોને વિકાસ નહીં કરાયા થા, તબ યે કેવલ સમાજ કો બાંટ રહે થે, તબ યે જાતિ કે નામ પર આપસ મેં લડાને કા કામ કર રહે થે, તુષ્ટિકરણ કે અધોં કો પાર કર રહે થે. આજ તો હમારી અયોધ્યા ઓર અયોધ્યા ધામ સે જુડાવા હમારા એ જનપદ આજ દેશ ઓર દુનિયા કી સુર્ખિયો મેં હૈ. હરિયાણા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પત્ર આપ્યું છે, જેમાં ભાજપે હરિયાણાની જનતાને અગ્નિવીરને કાયમી નોકરી, મહિલાને દર મહિને 2100 રૂપિયા સહિતના 20 વાયદા કર્યા છે. રોહતકમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, હરિયાણા બીજેપી અધ્યક્ષ મોહનલાલ બડોલી પણ હાજર હતા. આ દરમિયાન રાજ્યના સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું કે આ ચૂંટણી ઢંઢેરો ચૂંટણી માટે નથી, તો કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આપણે મેનિફેસ્ટોને કેવી રીતે જોઈએ છે. કોંગ્રેસે મેનિફેસ્ટોને લોકોની નજરમાં પાતળો દસ્તાવેજ બનાવ્યો. કોંગ્રેસ અને કોંગ્રેસની સંસ્કૃતિએ મેનિફેસ્ટોની પ્રાસંગિકતાનો નાશ કર્યો. તેમના માટે આ દસ્તાવેજ માત્ર છે, ઔપચારિકતા અને લોકોને છેતરવાની રીત. વધુમાં જેપી નડ્ડાએ શું કહ્યું, આવો સાંભળીએ.
कांग्रेस ने जो रिवायत चलाई उसने मैनिफेस्टो या संकल्प पत्र को लोगों की नजरों में एक डायल्यूटेड डॉक्यूमेंट बना दिया। उस डॉक्यूमेंट का रेलेवेंस कांग्रेस ने और कांग्रेस की संस्कृति ने लंबे समय में उस रेलेवेंस को समाप्त कर दिया। उनके लिए यह डॉक्यूमेंट महज एक औपचारिकता है, उनके लिए यह डॉक्यूमेंट महज एक रिवायत को पूरा करना है और उनके लिए यह डॉक्यूमेंट लोगों के साथ छलावा करना। બિહારના નવાદામાં જમીનના વિવાદને લઈને ગુંડાઓએ દલિત વસાહતમાં આગ લગાવી હતી, જે બાદ સમગ્ર વિસ્તારમાં તનાવ છે અને આ સાથે જ વિપક્ષી દળોએ પણ નીતિશ સરકાર પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે। આ ઘટના પર સમાજવાદી પાર્ટીએ તીખી પ્રતિક્રિયા આપી છે। સપા નેતા આઈપીસિંહ બિહારને જંગલરાજ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અહીં દલિત પછાત વર્ગના લોકો સુરક્ષિત નથી। આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા સમાજવાદી પાર્ટીના નેતા આઈપીસિંહે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી અને નીતિશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આતિશી 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, તેમની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે। અરવિંદ કેજરીવાલે મંગળવારે સાંજે એલજીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું। આતિશી 21 સપ્ટેમ્બરે અન્ય મંત્રીઓ સાથે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સરકારની રચનાના પ્રસ્તાવની સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું હતું। અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપંથવંતસિંહ પન્નુની હત્યાના કાબતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ જારી કર્યું છે। ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાની અદાલતે આ સમન્સ ભારત સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ રોફ ચીફ સામંત ગોયલ, રો એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ જારી કર્યા છે અને આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવાયું છે અને હાલ આ મુદ્દે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરાઈ છે। ભારત સરકારે આ અંગે સખત વાંધો પણ વ્યક્ત કર્યો છે। ભારતીય વિદેશ મંત્રાલયે આને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું છે। જ્યારે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે આ બિલકુલ ખોટું છે અને તેમને તેની સામે વાંધો છે। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનમાં હાજરી આપી અને સંબોધન કર્યું। આ પ્રસંગે તેમણે ઇન્દોર ઉજ્જૈન 6 લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો। સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા સફાઈ મિત્રો અગ્રીમ હરોળના સ્વચ્છતા માટેના યોદ્ધા છે। વધુમાં કહ્યું કે વર્ષ 2025 સુધી ચાલનારા સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કા દરમિયાન આપણે સંપૂર્ણ સ્વચ્છતાનું લક્ષ્યાંક હાંસલ કરવાનું છે। આ સાથે તેમણે બધાને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અને વિકસિત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લેવાનો આગ્રહ કર્યો હતો। દેવીઓ ઓર સ્વજનો, આજ મુજે ઇન્દોર ઉજ્જૈન સડક પરિયોજના કા ભૂમિ પૂજન કરકે બહુત પ્રસન્નતા હો રહી હૈ। મે મુખ્યમંત્રી મહોદય ઓર ઉનકી પૂરી ટીમ કો ઇસ જો પરિયોજના કે લિયે કે મે બહુત બહુત શુભકામનાએ દેતી હું। મેને જનસેવા કી અપની યાત્રા સ્વચ્છતા કે કાર્ય સે હી શરૂ કી થી। મે આપને ગૃહનગર નોટિફાઈડ એરિયા કાઉન્સિલ કી ઉપાધ્યક્ષ થી। મે પ્રતિદિન એક વાર્ડ સે દૂસરે વાર્ડ જાતી થી, સાફ સફાઈ કે કાર્ય કા નિરીક્ષણ કરતી થી તથા સફાઈ મિત્રો એવં અન્ય લોગો કે સાથ પરામર્શ કરતી થી। સફાઈ સે જુડે અચ્છે બદલાવ કો દેખકર ખુશી મહેસૂસ હોતા થા। પિછલે 10 વર્ષો મેં સ્વચ્છતા અભિયાન દેશવ્યાપી જન આંદોલન બન ગયા હૈ। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ નવો વિવાદ છેડ્યો છે। એનડીએ જનપ્રતિનિધિઓની બેઠકમાં YSRCP પર આરોપ લગાવતા નાયડુએ કહ્યું કે તિરુમાલામાં વેંકટેશ્વર સ્વામી મંદિર અમારું સૌથી પવિત્ર મંદિર છે। મને એ જાણીને આશ્ચર્ય થયું કે જગન સરકારના સમયમાં તિરુપતિ
મંદિરમાં પ્રસાદમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જગન અને YSRCP સરકાર પણ શરમ આવે છે કે તેમણે તેનું સન્માન ન કર્યું. ત્યારે એ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો આકરો જવાબ આપતા કહ્યું કે ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદમ વિશે નાયડુની ટિપ્પણી ખરેખર ખરાબ છે. કોઈ માણસ આવા શબ્દો નથી બોલતું કે આવા આરોપ નથી લગાવતું. આનાથી એક વાત તો સાબિત થાય છે કે તે રાજકીય લાભ માટે કોઈ પણ લિમિટ ક્રોસ કરી લેશે. કોલકાતા અરજીકર ઘટનાને પગલે બંગાળ સરકારે કોલકાતા પોલીસ કમિશનર અને ડીસી નોર્થ સહિત બે વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓને દૂર કર્યા હોવા છતાં જુનિયર ડોક્ટરોની હડતાલ ચાલુ રહી હતી. આરોગ્ય ભવન બહાર વિરોધ પણ ચાલુ રહ્યો હતો. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારે મોટાભાગની માંગણીઓ માટે મૌખિક રીતે સંમતિ આપી હતી, પરંતુ મુખ્યપ્રધાન સાથેની અગાઉની બેઠકની જેમ લેખિત ખાતરી આપી ન હતી. આ અંગે જુનિયર તબીબોએ નિરાશા વ્યક્ત કરી હતી. યુપીના મધુરામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં હોસ્ટેલ ઇન્ચાર્જ દ્વારા બીટેકના વિદ્યાર્થીઓને રૂમમાં બંધ કરીને માર મારવામાં આવ્યો, જેમાં હોસ્ટેલ ખાલી કરવાને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો, જેને લઈને હોસ્ટેલ ઇન્ચાર્જ રોષે ભરાયા હતા. આ ગુસ્સામાં તેણે લડાઈ શરૂ કરી. વિડીયોમાં જોઈ શકાય છે કેવી રીતે વિદ્યાર્થીને માર મારવામાં આવી રહ્યો છે. પીડિતે યુવતીની ચીસો સાંભળીને તેના સાથી વિદ્યાર્થીઓએ તેનો જીવ બચી ગયો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી. ફરિયાદ મળતા જ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વોર્ડન, હોસ્ટેલ માલિક, માલિકના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. દિલ્હી, મેરઠ, નોઈડા અને ચંદીગઢ સહિત દેશના ડઝનબંધ સ્થળો પર ગુરુવાર સવારથી ઈડીના દરોડા ચાલુ છે. ઈડીએ આ કાર્યવાહી લોટસ 300 હાઉસિંગ પ્રોજેક્ટ વિરુદ્ધ કરી છે. ઈડીએ નિવૃત્ત IAS અને નોઈડા ઓથોરિટીના ભૂતપૂર્વ CEO મોહિન્દરસિંહના ચંદીગઢના આવાસ પર દરોડા પાડ્યા છે. દરોડામાં લગભગ 1 કરોડ રૂપિયાની રોકડ, 12 કરોડ રૂપિયાના હીરાના આભૂષણો, 7 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને કેશ સાથે સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. દિલ્હીના શાંતિવન વિસ્તારમાં અકસ્માત થયો હતો, જેમાં દિલ્હી યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓ સહિત 5 લોકો ઘાયલ થયા હતા. તમામને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વિદ્યાર્થીઓ જન્મદિવસની પાર્ટી કરીને ગુરુગ્રામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે તેના મોબાઈલ ફોન પર ગીત બદલવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન તેણે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે કાર બાજુની રેલિંગ સાથે ટકરાઈ હતી અને કારને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. રાજસ્થાનના દોસા જિલ્લામાં એક દુર્ઘટના બની હતી, જ્યાં 8 વર્ષની એક બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને ચિંતામાં મૂક્યો હતો. સૌ કોઈ આ બાળકી હેમખેમ બહાર આવી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે 18 કલાકની કઠિન મહેનત બાદ બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. બાળકી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને હાલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. તેના સ્વાસ્થ્યની સ્થિતિ ઠીક છે અને તે ઝડપથી સુધરી રહી છે. મળતી વિગતો પ્રમાણે નીરુના પિતા રાહુલ ગુર્જરના ઘરની નજીક ખેતર છે અને ખેતરમાં પાકની લલણી થઈ રહી હતી ત્યારે મેદાનના એક ખૂણામાં ઊંડો બોરવેલ આવેલો હતો. વરસાદને કારણે આ બોરવેલ પાસે ઊંડો ખાડો પડી ગયો હતો. ત્યારે તે નજીકના બાળકો રમી રહ્યા હતા અને આ દરમિયાન નીરુ ખાડામાં પડી ગઈ હતી. બિહારના નવાદામાં મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણનગરમાં ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવતા અહીં રહેતો ગરીબ વર્ગ ઘરવિહોણો બન્યો છે. આ હુમલાખોરો અને ઘરને આગ ચાંપી દેતા લોકો રોટી, કપડાં, મકાન વિહોણા થઈ ગયા. હુમલાખોરોએ આ ગામમાં પ્રવેશી લોકોને ધમકી આપી આગ ચાંપી હતી, તેમજ રસ્તામાં આવતી તમામ ચીજોને કચડી નાખી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી
ભૂ માફિયાઓ જગ્યા ખાલી કરાવવા અહીંના લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે, પરંતુ ગઈકાલે તો હદ પાર કરતા 100 થી વધારે લોકોના ટોળાએ આતંક મચાવ્યો, લોકોની ઘરવખરી વેરવિખેર કરી. નવાદા હુમલામાં સામેલ 100 થી વધારે આરોપીઓમાંથી પોલીસે અત્યાર સુધી 15ની ધરપકડ કરી છે. કુલ 28 લોકો પર વોરંટ જાહેર કરાયું છે. આ હુમલામાં પોલીસે 21 ઘર બળીને રાખ થયા હોવાની ખાતરી કરી છે, પરંતુ 80 જેટલા ઘરો બળી ગયા હોવાની વિગતો સામે આવી છે. ભારતીય પોલીસ સેવા અધિકારી આઈપીએસ શિવદીપ લાને બિહારના સુપર કોપ અને સિંઘમ જેવા ઉપનામોથી લોકપ્રિય છે અને તે પોતાની ભડકાઉ ઇમેજ અને બોડી બિલ્ડિંગને કારણે પણ ઘણા લોકપ્રિય છે. તેમણે અચાનક જ નોકરીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા રાજીનામું આપ્યું હતું. બાદમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે રાજીનામાનું કારણ જણાવ્યું હતું. કે તેઓ અંગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે. શિવદીપ લાંડેના રાજીનામા બાદ ચર્ચા શરૂ થઈ કે તેઓ પ્રશાંત કિશોરની જન સુરજ પાર્ટીમાં જોડાઈ શકે છે અને 2025માં બિહારની આગામી વિધાનસભા ચૂંટણીમાં પટના બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. શિયાળાની મોસમમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં ફેરફાર કર્યા. આ વખતે ગ્રેપના બીજા અને ત્રીજા તબક્કામાં ફેરફાર કરાયો છે. 2017થી અત્યાર સુધીમાં 4થી વખત ગ્રેપ બદલવામાં આવી છે અને આ વખતે ક્યુઆઈ 201 પર પહોંચવા પર ગ્રેપનો પ્રથમ તબક્કો લાગુ કરવામાં આવશે. આ બાદ તેનો બીજો, ત્રીજો અને ચોથો તબક્કો જરૂરિયાત મુજબ લાગુ કરવામાં આવશે. IITM પુણે અને હવામાન વિભાગની આગાહીને આધારે ગ્રેપના વિવિધ તબક્કાઓ સમયાંતરે લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કેદારનાથ વિસ્તારોમાંથી વરસાદથી પ્રભાવિત વેપારીઓને રાહત આપવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 56.30 લાખ રૂપિયાની વધારાની રકમ મંજૂર કરી છે. આ પહેલા પણ મુખ્યમંત્રી દ્વારા 9.8 કરોડની રકમ મંજૂર કરાઈ હતી, જેને કારણે આ વિસ્તારમાં નુકસાનનો સામનો કરી રહેલા વેપારીઓને સહાય પૂરી પડાઈ હતી. આ રકમ ખાસ કરીને લીંચોલીથી સોનપ્રયાગ સુધીના પગપાળા અને મોટર રસ્તાઓને થયેલા નુકસાનને કારણે અસરગ્રસ્ત લોકો માટે રાખવામાં આવી છે. ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ છે. યુપીના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદ થઈ રહ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ બિહારમાં છે. પૂરને કારણે અહીં કુલ 274 શાળાઓ બંધ કરાઈ છે. વિવિધ પંચાયતોની 20 શાળાઓ કાં તો સંપૂર્ણ રીતે પાણીથી ઘેરાયેલી છે અથવા તો તેમાં પાણી ફરી વળ્યા છે. બુધવારથી શાળાઓમાં પરીક્ષાઓ પણ શરૂ થવાની હતી, જોકે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા મોકૂફ રખાઈ છે. હવામાન વિભાગ દ્વારા પર્વતીય રાજ્યોના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગે હિમાચલના કાંગડા, ચંબા, કુલ્લુ અને મંડી વિસ્તાર જિલ્લાના 19 સપ્ટેમ્બરે વરસાદ સાથે વાવાઝોડાનું યલો એલર્ટ જાહેર કર્યું છે. લેબનોનમાં સિરિયલ પેજર અને વોકીટોકી હુમલામાં 32 લોકો માર્યા ગયા, જેમાં હિઝબુલ્લાના લડવૈયાઓ પણ માર્યા ગયા. આ હુમલાઓમાં કુલ 3,250થી વધુ લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાએ આ હુમલાઓ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે, જોકે ઇઝરાયેલી સેનાએ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ હુમલા બાદ લેબનોન અને ઇઝરાયલ વચ્ચે તનાવ વધ્યો છે. ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ કહ્યું કે તેણે ઇઝરાયેલી આર્ટિલરી પોઝિશન પર રોકેટ વડે હુમલો કર્યો છે. હિઝબુલ્લાની આ કાર્યવાહી લેબનોનમાં સિરિયલ પેજર બ્લાસ્ટ બાદ કરાઈ છે. હવે મધ્ય પૂર્વમાં વ્યાપક યુદ્ધની શક્યતાઓ વધી ગઈ છે. અત્યારે હાલ બસ બુલેટિનમાં આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.